હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ દસ અને બારની નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ નિદાન કસોટી શું છે એમાં સિલેબસ શું હશે કેવી રીતે પરીક્ષા લેવામાં આવશે અને જે પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું હશે તો એના વિશે બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે તો શાંતિથી વિડીયો જુઓ અને સમજો આ નિદાન કસોટી વિશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દી કરી લો કારણ કે તમને લેટેસ્ટ એજ્યુકેશનલ અપડેટ્સ સ્ટડી રિલેટેડ વિડીયોઝ તેમજ મોટિવેશનલ વિડીયોઝ પણ મળવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જોડે આવેલું બે લાયકન દબાવી દો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ દસ અને બાર માટે નિદાન કસોટીનું આયોજન થવાનું છે તો સૌથી પહેલાં આપણે માહિતી મેળવી કે નિદાન કસોટી છે શું તો વર્ષ બે હજાર વીસ એકવીસમાં ધોરણ નવથી અગિયારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું અને ધોરણ બારની પરીક્ષા રદ કરી હવે ધોરણ નવથી અગિયારમાં જે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે એમાં ખાસ જે દસમાવાળા સ્ટુડન્ટ છે જે ધોરણ અગિયારમાં આવ્યા છે એમના માટે હાલ કોઈ નિદાન કસોટી છે નહીં એનું રીઝન એક જ છે કે ધોરણ અગિયારની જે એડમિશન પ્રોસેસ છે હજુ ચાલું છે બરાબર અને અહીંયા લખ્યું પણ છે કે ધોરણ અગિયારમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી તેમને નિદાન કસોટી હાલ રાખેલ નથી ઇન ફ્યુચર યોજાઈ શકે છે બરાબર એવું નથી કે નહીં યોજાય ઓકે હવે નેક્સ્ટ કે ભાઈ આ આ છે શું નિદાન કસોટી તો જુઓ જે આ માર્ક્સ પ્રમોશન મળ્યું અને પછી જે પણ પ્રવિ મતલબ જે પણ પ્રોસેસ હતી પ્રવિધિ મૂલ્યાંકન પ્રવિધિ અનુસાર માર્ક્સ પણ આપી દીધા હવે આવા સંજોગોમાં આગામી ધોરણમાં એટલે કે ધોરણ આઠમાંથી જે ધોરણ નવમાં આવ્યું છે ધોરણ નવમાંથી ધોરણ દસમાં સ્ટુડન્ટ આવ્યો છે તો આગામી ધોરણના વિષય વસ્તુ પ્રવેશ પહેલાં જે ધોરણ નવનું એ ભણે એ પહેલાં પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી યોજવાનું શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરેલ છે મતલબ કે એનું સ્તર કેટલું છે એ કેટલું ભણ્યો છે બરાબર કેટલું એને આવડે છે એ જાણવા માટે આ નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે બરાબર ઓકે હવે એના એન જે પણ રિઝલ્ટ આવશે એના આધારે શું ખબર પડશે કે ભાઈ લર્નિંગ લોસ વિશેની માહિતી પ્રાપ્ત થશે મતલબ કેટલું એને નથી આવડ્યું બરાબર લર્નિંગ લોસ કેટલો થયો છે આથી વિદ્યાર્થી કોઈ ભ્રામક ભય રહી તો મતલબ કોઈ ડર ડર રાખવાની જરૂર નથી બરાબર જેટલું આવડે એટલું લખવાનું છે બરાબર બહુ ટેન્શન ના લો અને નિશ્ચિત રીતે તંદુરસ્ત માનસિકતા સાથે કસોટી આપે તે ઈચ્છનીય છે હવે વાત કરું મારા મનની તો સૌથી પહેલાં તો જુઓ જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ વિશે તમને ખબર છે બરાબર તો એ જે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ છે જેને નથી ખબર એમના માટે એ એકચ્યુલી શિક્ષણ વિભાગ દ્વારા એટલા માટે લાવવામાં આવ્યો હતો કે જે ધોરણ આઠમાંથી ધોરણ નવમાં જવાનું હોય તો ધોરણ નવમાં જાય પહેલાં પહેલાં ધોરણ આઠનું જે પણ જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એ ભણે રહ્યો બરાબર એના માટે બ્રિજ કોર્સ હતો અને શિક્ષકોએ ભણાવવાનો હતો હવે થયું એવું કે જે મહિનો હતો જૂન બરાબર એમાં સ્કૂલ ચાલુ થઈ બ્રિજ કોર્સ આપ્યો જોડે જોડે ધોરણ દસનું રિઝલ્ટ હવે ધોરણ દસનું રિઝલ્ટ બનાવવામાં સત્તર તારીખ સુધી તો જે પણ ટીચર્સ હતા એ રોકાઈ ગયા બરાબર ઓકે જેટલા પણ ટીચર્સ હતા આમાં રોકાઈ ગયા એટલે જે બ્રિજ કોર્સ હતો જે એક મહિનો ચાલવાનો હતો એના સત્તર દિવસ એટલે કે સત્તર સુધી તો એ પતી ગયો બરાબર હવે પછી જે બ્રિજ કોર્સ છે એ શરૂ કરવાનો હોય તો ઘણી બધી સ્કૂલોમાં તો કોઈ ચલાયો જ નથી બરાબર એમને એમ લખવા આપી દીધી કે ભાઈ પૂરી કરીને આપી દો બરાબર યુટ્યુબ પર જુઓ અને લખી દો ઓકે સાચી બાબત છે ઓકે તો હવે એ છોકરું પૂરું કરે બરાબર ધોરણ દસની તમે બ્રિજ કોર્સ જુઓ મતલબ એટલું બધું લેસન જોઈએ કે એ પૂરું કરે હવે નવી નિદાન કસોટી આવી બરાબર મતલબ વેરી ગુડ કે ભાઈ ચાલો ટીચર ફ્રી ના રહેવા જોઈએ ભલે વિદ્યાર્થીનું ગમે તે થાય બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ જે એકમ કસોટીઓ જે ગયા વર્ષે લેવામાં આવતી હતી એવીને એવી એકમ કસોટીઓ નિદાન કસોટી બાદ સમયાંતરે વિવિધ વિષયોની પણ લેવામાં આવશે યોજવામાં આવશે ઓકે હવે જોઈએ આપણે નિદાન કસોટીનું જે સમયપત્રક છે તો સૌથી પહેલાં તો સાત જુલાઈ બે હજાર એકવીસના રોજ બોર્ડ દ્વારા ડીઈઓ શ્રીના આધિકારિક મતલબ એમને ઇમેલ એડ્રેસમાં જે પણ પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ વડે પ્રશ્નપત્ર મોકલવામાં આવશે એટલે ડીઈઓને મળશે સાત તારીખે પેપર હવે સાત તારીખે ડીઈઓ એસવી સી કન્વીનર છે તેમને મોકલશે અને આઠ જુલાઈ બે હજાર એકવીસના રોજ એસવી સી કન્વીનર તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યને એમના ઈમેલ એડ્રેસ પર પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ વડે પ્રશ્નપત્ર મોકલશે તેમજ જ ડોટ જે વેબસાઇટ છે એની પર પ્રશ્નપત્ર આઠ તારીખે મળશે એટલે કે આજે થઈ છે બે તારીખ બરાબર આ એક તારીખનો પરિપત્ર છે બે તારીખ છે અને આઠ તારીખે તમને પેપર મળશે બરાબર ડબલ્યુ 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 ડોટ ડોટ ઉપર લાસ્ટ યર આવી રીતે જ એકમ કસૂરીમાં લખતા હતા કે ભાઈ ચાલો પેપર મૂકવામાં આવશે પણ એની ઉપર કદી મતલબ એકવાર એકવાર પેપર મૂક્યા હતા પછી મૂક્યા નથી બરાબર તો જો કોઈ અધિકારી આ વિડીયો જોઈ રહ્યો છે પ્લીઝ બરાબર અહીંયા લખ્યું છે તો કરો યાર ફોલો કરો બરાબર આ દસથી બાર જુલાઈ મતલબ પેપર આઠ જુલાઈએ મળશે બરાબર પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે દસથી બાર જુલાઈ વચ્ચે વિદ્યાર્થીઓ કસોટી આપશે ઓકે અને તેરથી ચૌદ જુલાઈ વિદ્યાર્થીઓ પાસેથી લખેલી ઉત્તરવહી પરત મેળવીને બરાબર પાછી લેવાની છે સ્કૂલે અને ત્રીસ જુલાઈએ તેમનું પરિણામ જાહેર તૈયાર કરશે બરાબર જાહેર તો નહીં પણ તૈયાર કરશે અને બરાબર અને પછી જે ઓગસ્ટનું જે પ્રથમ સપ્તાહ હશે એમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે સીસીસી બરાબર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે નવું બન્યું છે બરાબર હમણાં તમે ન્યૂઝ જોયા હશે તો એમાં જે પણ માર્ક્સ અપલોડ કરવાના હશે જે પણ વેબસાઇટ હશે કંઈક અલગ અલગ બરાબર એ આપણો વિષય નથી એ તમારા શિક્ષક હશે તો ઇન શોર્ટ આઠ જુલાઈએ તમને પેપર મળશે દસથી બાર જુલાઈ વચ્ચે તમારે આપવાની છે કસોટી અને તેરથી ચૌદ જુલાઈ વચ્ચે સ્કૂલમાં ઉતરવાહી પહોંચાડવાની છે મતલબ સ્કૂલવાળા તમારી જોડેથી લઈ લેશે બરાબર હવે રીતે જ મિત્રો તમને પ્રશ્ન થાય કે આ કસોટી ક્યાંથી આપવાની તો સિમ્પલ ઘેરથી જ આપવાની છે બરાબર કારણ કે સ્કૂલ તો હમણાં બંધ છે બરાબર તો હમણાં તો ઘરેથી જ આપવાની રહેશે હવે વાત કરીએ ખાસ આમાં જે છે મતલબ જે સિલેબસ છે કયા વિષયની એક્ઝામ રહેશે એના વિશે માહિતી મેળવી લઈએ તો ધોરણ નવ માટે જે નિદાન કસોટી હશે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ત્રણ વિષયની હશે અને જે અભ્યાસક્રમ રહેશે એ રહેશે ધોરણ આઠના જે પણ અભ્યાસક્રમ હશે તે બરાબર એના ઉપરથી પ્રશ્નપત્ર હશે બરાબર બ્લૂ પ્રિન્ટ શું હશે મતલબ પ્રશ્નપત્રનું પરિરૂપ શું હશે કંઈ જ ખબર નથી તમારે ગણિત ધારું કે ગણિતનું પેપર છે તો ધોરણ આઠનો જે પણ અભ્યાસક્રમ છે ઇન શોર્ટ જે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ છે એ પણ ધોરણ આઠ ઉપરથી જ બનાવવામાં આવે છે તો તમે એ પણ વાંચી શકો છો બરાબર ગણિતમાં તો ખાસ વિજ્ઞાનમાં નથી સામાજિક વિજ્ઞાનમાં નથી બરાબર ધોરણ નવ માટેની જે નિદાન કસોટી છે તેમાં હવે ધોરણ દસ માટે કયા વિષયની છે તો ધોરણ દસ માટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની છે તેમાં તમારા ધોરણ નવનો અભ્યાસક્રમ હશે બરાબર અને ધોરણ નવના અભ્યાસક્રમમાંથી જે પણ ટોપિક હશે એના આધારિત પ્રશ્નો હશે ત્યારબાદ ધોરણ બાર જે વિજ્ઞાન પ્રવાહ છે તેમના માટે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ગણિત અથવા જીવવિજ્ઞાન બરાબર તો આટલા વિષયની નિદાન કસોટી હશે અને ધોરણ અગિયારનો અભ્યાસક્રમ હશે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે નામાના મૂળ તત્વો વાણિજ્ય વ્યવસ્થા આંકડાશાસ્ત્ર મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર ભૂગોળ તત્વજ્ઞાન બરાબર જે પણ તમારે આવતા હોય તે વિષયો તેમાં ધોરણ અગિયારનો અભ્યાસક્રમ હશે બરાબર તો ઇન શોર્ટ જે પણ અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે તમારે હવે તૈયારી સ્ટાર્ટ કરવાની છે તો તમારે કેવી રીતે તૈયારી સ્ટાર્ટ કરવાની જેમ કે ધોરણ નવમાં છો તમે તો ગણિતમાં ધોરણ આઠનો અભ્યાસક્રમ છે એને વાંચી લો એક વખત બરાબર જોઈ લો કારણ કે તમે ઓલરેડી ભણ્યા તો હશો જ બરાબર નો ડાઉટ ઘણા બધા વિદ્યાર્થીઓ ભણ્યા નથી બરાબર અને એ વાસ્તવિકતા છે તો પણ મતલબ તમે વાંચી લો બરાબર ઓકે હવે નેક્સ્ટ હવે બસ તો આટલું જ હતું તમારા માટે કંઈ ખાસ બીજું કંઈ છે નહીં આ ફાઇલમાં બરાબર તો જે ખાસ ઉપરોક્ત અભ્યાસક્રમમાં આગળના ધોરણના તેવા પ્રકરણ મુદ્દાઓનો સમાવેશ કરેલ છે જે ચાલુ ધોરણના પાઠ્યક્રમોના અધ્યયન અધ્યાપન માટે ઉપયોગી નીવડે હવે આમાં એક મેઇન કન્ફ્યુઝન એ છે કે છોકરાઓને કેવી રીતે ખબર પડે બરાબર કે ધોરણ નવનું ધોરણ દસમાં કયું કામમાં આવશે બરાબર તો આઈ થિંક એના માટે અલગથી એક સિલેબસ બહાર પાડવા જેવો તો પણ અહીંયા ખાસ બહુ ટેન્શન ના લો તમને પૂરેપૂરો સપોર્ટ અહીંયાથી મળશે બરાબર ઓકે અને ચિંતા કર્યા વગર તમારે ટેસ્ટ આપવાનો છે બરાબર જેટલું આવડે એટલું લખવાનું છે ઓકે અને ખાસ જે અભ્યાસક્રમ છે તમારા ગયા વર્ષનો છે બરાબર એ યાદ રાખજો અને બીજું સાત જુલાઈએ સોરી આઠ જુલાઈએ તમને પેપરો મળશે અને દસથી બાર જુલાઈમાં તમારે એક્ઝામ આપવાની છે અને તેરથી ચૌદ જુલાઈમાં પાછી ઉત્તર વહી સ્કૂલમાં પહોંચાડવાની રહેશે બરાબર તો બસ તો આ આ છે નિદાન કસ્ટોરટીવી વિશેની પૂરી પૂરી માહિતી આ સિવાય કોઈ તમને ક્વેશ્ચન હોય તો તમે નીચે પૂછી શકો છો બરાબર ફરી મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ